હા, તો આજે હું નીકળ્યો છું ડેસર જવા માટે. ઠંડી ઠંડી છે બહુ જ, આજુબાજુના ખેતરોને લીધે વધારે ઠંડી લાગે છે. રોડ પરથી જઈ રહ્યા છે, રોડ થોડો ખરાબ છે, ખાડા ખાડા બચડાવાળો છે, એક ટ્રક બંધ બગડ્યો છે, અહીંયા થોડું ઘણું ઠંડીમાં બી પાણી ઢોળાયેલું છે. હવે અમારા ગાડીનો સીએનજી પતી ગયો છે, તો સીએનજી પુરવા માટે અમે આગળ શોધીશું જગ્યા, અને અમને સીએનજી મળી ગયું છે. આગળ ગાડીમાં સીએનજી પુરાય છે ત્યાં સુધી આજુબાજુના ખેતરને રાહ જોઉં છું રોડ પર. અરે, સામે મકાઈવાળો છે, તો હવે જઈશું આપણે મકાઈ ખાવા માટે. સામે આવી ગયા છે મકાઈ ખાવા. કાકા પાસે તરબૂચ અને મકાઈ બંને છે. હવે મેં કાકાને પૂછ્યું કે કાકા મકાઈ ખાવા મળશે, તો કાકા કહે હા મળશે મકાઈ ખાવા માટે. તો મેં કીધું કે આપી દો મકાઈ હમણાં. તો કાકા એવું કીધું કે મકાઈ તો મળશે, પણ ભાઈ બાફાઈ છે નહીં, હવે બફાઈ નથી એટલે તમને મકાઈ ખાવા નહીં મળે. એટલે અમારા પ્લાન નો થઈ ગયો પચકો. તો અમે એવું વિચાર્યું કે મકાઈ તો મળી નહીં, તો હવે કરીશું શું આપણે. એટલામાં ફોન આવ્યો કે ગાડીમાં સીએનજી પુરાઈ ગયો છે, ચલો. તો પછી અમે બધાએ એવું વિચાર્યું કે ગાડીમાં તો સીએનજી પુરાઈ ગયો છે, તો હવે ગાડીમાં લઈને અમે નીકળી પડ્યા અમારી મંજિલ પર. એવું વિચારી લીધું કે મકાઈ અમે અત્યારે નહીં, રિટર્નમાં આવીશું ત્યારે ખાઈ લઈશું. તો અમે પહોંચી રહ્યા છે ડેસર. ઓકે, બાય બાય.